ગુજરાતની સરહદને ઉમરગામ તાલુકાને અડીને આવેલા મહારાષ્ટ્રના પાલગઢ જિલ્લાના બોયસલમાં સીબીઆઈએ જીએસટી ઇન્સ્પેક્ટર સિદ્ધાર્થ કૌશિયને રૂપિયા દસ હજારની લાંચ લઇ રંગે હાથે ઝડપી પાડતા લાંચિયા બાબુમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે પાલગઢ જિલ્લાના અભિનવ ચૌધરી નામના વેપારીને ચાર વર્ષ અગાઉ સર્વિસ ટેક્સ બાકી હોવાથી તેની સામે કાર્યવાહી નહીં કરવા માટે જીએસટી ઇન્સ્પેક્ટરે સિત્તેર હજારની લાંચ માંગી બાદમાં વીસ હજારની રકમ નક્કી કરવામાં આવી જે પૈકી દસ હજારની લાત લેતા સીબીઆઈએ બોયસરની જીએસટી ઓફિસમાં જ ઇન્સ્પેક્ટર અભિનવ ચૌધરીને રંગે હાથે ઝડપી પાડ્યો